નમસ્કાર મિત્રો, જેડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે લઈને આવે છે 9/12/2019 અને સોમવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, મેષ રાશિના જાતકો વિશે, યાત્રા માટે તમારું જનૂન ફરીથી જીવત થશે. તમે પૂરી ઈચ્છા થકી આજના દિવસે યાત્રાનો શુભારંભ કરી શકો છો. જીવનની અંદર સારા નિર્ણય લેવા હોય તો આજના દિવસે નિર્ણય લેવાથી ચોક્કસ તમને તે નિર્ણયની અંદર સારો લાભ પ્રવર્તશે અને તમારા નિર્ણયોની અંદર તમારું રોકાણ સારું લાભદાયી નીવડશે. તેમજ આજના દિવસે શક્ય હોય તો આજના દિવસે મનોરંજનના સાધનો તરફ તમારું ધ્યાન વધારે રહેશે. બિઝનેસમાં નવા લોકો સાથે સંપર્ક સારો થશે. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના લોકોએ આજના દિવસે તમારું સારું જ જશે. ધાર્યા પ્રમાણે ફેરફાર થવાની શક્યતા રહેલી છે. કેટલાક ખાસ લોકોની સાથે મુલાકાત થશે. તમારા જીવનની અંદર સારું ફળ તમને પ્રાપ્ત થઈ શકશે. મનમાં સારો ઉત્સાહ જણાશે. બિઝનેસવાળાને કેટલાક નવા લોકો સાથે મુલાકાત પણ થશે અને ચોક્કસ સારો લાભ પણ જણાશે. વાત કરીશું મિથુન રાશિની. તમે જાણો છો ભાગ્યનો, અહીંયા તમારો દસકો સારી રીતે તમે આગળ વધારી શકો છો. થોડા સમય સાથે તમને થોડા સમયની અંદર સારું ફળ પ્રાપ્ત થઈ શકે એમ છે. ભાગ્યના લીધે કેટલીક સારી તકો તમને મળશે. આ તકોને તમે તમારા જીવનની અંદર સારો લાભ ઉઠાવી અને તે તકોનો ઉપયોગ કરજો. મોટી પરેશાનીથી તમે આજના દિવસે બચી શકો છો. વાત કરીશું કર્ક રાશિની. આજના દિવસે તમારા માટે જીવનની અંદર સારો ફળ પ્રાપ્ત કરવાનો સમય છે. તે સમયને તમે ગવાવતા નહીં અને છોડતા નહીં. આજના દિવસે એવા સારા કપડાં પહેરવાનું તેમજ આજના દિવસે સારા માંગલિક પ્રસંગોમાં જવાનું તેમજ સંબંધો અને વિચાર સાથે તમારા જીવનની અંદર નવો લાભ પ્રાપ્ત થવાનો યોગ બને છે. તમને તમારી આસપાસથી મોટો ફાયદો થશે. મન શાંત રાખજો. વિરોધીનું વર્તન તમારે આજના દિવસે સહન કરવું પડશે. વાત કરીશું આજના દિવસે સિંહ રાશિની. તમે તમારા જીવનની અંદર મન થકી વાત કહેવાથી બિલકુલ આજના દિવસે ડરશો નહીં. તમારા જીવનની અંદર તમારે જે પણ કરવું પડશે તે તમારે બિલકુલ મહેનત થકી કાર્ય કરવાનું જ રહેશે. અમુક નિર્ણયોમાં તમને સહારાના અને પુરસ્કાર પણ મળવાની અહીંયા આજના દિવસે યોગ બનેલા છે. જીવનમાં સારી મહેનત કરજો. જોબમાં તમને કોઈ સારો આજના દિવસે રેકોર્ડ પણ અપાવી શકશો. આજના દિવસે તમારા જીવનની અંદર કેટલાય પણ બદલાવ થવાના યોગ બને છે. વાત કરીશું કન્યા રાશિની. આજે કેટલાક કઠિન નિર્ણયો વિચાર કરીને લેવાના રહેશે. તમે એવા કેટલાક નિર્ણયો લેવાની આજે જરૂર છે અને કેટલાય નિર્ણય લેવાથી તમારા જીવનની અંદર તમે તમારા જીવનને બચાવી શકશો. જેનું ભવિષ્યમાં ઘણી અસર તમને તે નિર્ણયોની જોવા મળશે. જેટલું મોટું જોખમ એટલો જ મોટો લાભ તમને થશે. દિનચર્યા થોડી નિયમબંધ બનાવજો અને નિયમબંધ તમે આહાર લેવાનું રાખજો. વાત કરીશું તુલા રાશિની. તણાવ અને દબાણ ભરેલો દિવસ રહેશે. કેટલીક ચિંતાઓ તમને પરેશાન કરી શકશે. કેટલાક મામલાઓ તમારા માટે કોઈની સલાહ લેવાની જરૂર પડી શકે છે. પૈસા સાથે જોડાયેલા કેટલાક માણસો આજના દિવસે અડચણા આપી શકે એમ છે. આજના દિવસે વાત કરીશું વૃશ્ચિક રાશિની. તમારા વ્યવહારના લીધે તમે આગળ જશો. તમારી અહીંયા પ્રતિષ્ઠાની ઇજ્જત વધશે. તમારા સહકર્મીઓને તમારી મદદની જરૂર પડે તો ચોક્કસ તેમને મદદ કરજો. કેટલાક નવા લોકો સાથે મુલાકાત પણ કરજો આજના દિવસે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની. આજના દિવસે તમારા માટે ઉદારતા નો છે. ઉદાર બનજો મિત્રો. તમે બીજાને કોઈને મદદ કરવામાં હંમેશા આગળ રહેશો અને મદદ કરવી જ જોઈએ મિત્રો. મદદ કરવાની તમારી આ ટેવથી કેટલાક સારા માણસોને એક સારો લાભ થઈ શકે. તેમના કાર્યો જો અટકેલા હશે તેના પૂર્ણ થશે. વિવાહિત જીવન માટે આજનો દિવસ શ્રેષ્ઠ ઉત્તમ છે. આજના દિવસે વિવાહિત કાર્યો માટે પણ યોગ્ય સમય છે તો તે કાર્યની અંદર તમે ચોક્કસ પ્રયત્ન કરજો. વાત કરીશું મકર રાશિની. તમે તમારા સાહસ અને ડરની વચ્ચે તમે અહીંયા નિર્ણય લઈ શકતા નથી તો નિર્ણય લેજો. આજના દિવસે તમારો નિર્ણય ચોક્કસ સારો પુરવાર થશે. આજે ઓફિસમાં તમારે કેટલાક આર્થિક નુકસાનો પણ પહોંચી શકે એમ છે. કઠોર નિર્ણય લેવો પડશે. નિર્ણય લેવામાં ભવિષ્યની કેટલીક યોજનાઓ સ્થગિત કરવી પડે તેમ છે તો સ્થગિત કરજો મિત્રો. શાંતિથી વિચારી તે યોજના માટે કોઈની સલાહ લઈને તે પછી યોજનાની અંદર તમે તમારી ઈચ્છાને પ્રવર્તન આપજો મિત્રો. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. અત્યારે હાલ તમને કોઈ પણ વ્યક્તિની
સાથે તમારે બોલચાલ થઈ શકે એમ છે, તમારા ઉત્સાહ ચરમ સીમા પર રહેશે આજના દિવસે. પ્રેમ સંબંધો માટે આ સમય સારો છે, જીવનસાથી તમારી વાતોને સમજશે અને તેમને આજના દિવસે યોગ્ય પુરસ્કાર આપજો. મિત્રો, વાત કરીશું મીન રાશિની પરિસ્થિતિઓથી. પરિસ્થિતિઓ ગમે એટલી ખરાબ કેમ ના હોય, મિત્રો આજના દિવસે તમારે આગળ વધવાનો પ્રયાસ કરવો જ પડશે. નોકરી માટે પરિસ્થિતિ સામાન્ય રહેશે. દસ્તાવેજ નોટરીના કામમાં આજના દિવસે ના કરશો. સ્વાસ્થ્યને લઈને મોટી ચિંતા પ્રાપ્ત થઈ શકે એમ છે મિત્રો. તો મિત્રો, આજનો દિવસ તમે તમારો સામાન્ય રીતે પસાર કરજો, કોઈ ઉતાવળિયા નિર્ણય ન લેતા. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, વધુમાં વધુ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જુઓ આપની આજ વિશે. અસ્તુ શ્રી. We'll be right back.